બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી સમગ્ર એશિયામાં નામના પ્રાપ્ત કરી છે. બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો પણ દૂધની આવકમાં નંબર વન છે. કરોડો રૂપિયાનો વ્યવહાર આજે ધાનેરા તાલુકાની વિવિધ મંડળીમાં થઈ રહ્યો છે. ધાનેરા તાલુકાની મુખ્ય આવક માત્ર ને માત્ર પશુપાલન પર નિર્ભર છે. શ્વેત ક્રાંતિના લીધે આજે બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ દૂધના વ્યવસાય સાથે પગભર બની છે. ગામડામાં રહેતા ગરીબ પરિવારો પણ દૂધના વ્યવસાયથી આરામપૂર્વક પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. આવામાં ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાંથી પશુપાલકોની રજૂઆત સામે આવી છે. ફતેપુરા ગામમાં પણ 240 જેટલા દૂધ ગ્રાહકો નિયમિત રીતે ડેરીમાં દૂધ ભરાવી 15 દિવસે પગાર મેળવતા હોય છે. જો કે હાલ ફતેપુરા દૂધ મંડળી છેલ્લા 3 માસથી દૂધ ગ્રાહકોને પગાર આપતી નથી, જેના કારણે નાના પશુપાલકોને ભારે હાલાકી પડી રહી છે. લોકડાઉન જેવા કપરા સમયમાં પણ બનાસ ડેરી દ્વારા એક દિવસ પણ દૂધ મંડળીઓ બંધ રાખી ન હતી, જેથી જિલ્લાના પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું ન હતું. તો આ તરફ ફતેપુરા ગામમાં ગત જુલાઈ માસથી ડેરીના સંચાલન મંડળ દ્વારા પશુપાલકોને પગાર ના આપતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં દિવાળીનો પર્વનો મોટો તહેવાર આવી રહ્યો છે, પરંતુ ફતેપુરા દૂધ મંડળી દ્વારા દૂધનો પગાર ના મળતા ફતેપુરા ગામમાં રહેતા દલિત સમાજના પરિવારોની હાલત કફોડી બની છે. ના તો દવાખાને જવાના પૈસા છે કે ના કોઈ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે પૈસા છે. સમાજ અને પરિવારના વ્યવહાર સાચવવા પણ મુશ્કેલ બની રહ્યા છે. સાહેબ, અમારા પગાર બી અટકાઈ ગયા છે, અમારા પાસે પશુ માલ છે, ગાય છે, બે તરફાર આઠ પગાર ભરા થયેલા છે, પડ્યા નફા બી નફો પડ્યા છે. અમારા છોકરાને દિવાળી આવે કપડાં રિક્ષામાં પાય નથી, પગાર રોકતા નથી, કોણ લાવે શું છે, મારે શાકભાજી કા મારે ખાવાનું શું છે, ઘરા પૈસા વગર. સાહેબ, અમે દવાખાના દવા ચાલે પણ દવા શેરી લાવા. સાહેબ, અમારા પગાર બી અટકાઈ ગયા છે, કોઈ આવતા કરતા નથી. શું કહે, તમે પગાર મગવા જાઓ મંત્રી પાસે, કોઈ વાત મંત્રી તો સાહેબ અમે દેખતો હોય નહીં, મંત્રી તો આવે તો અમે પગારી મગન છોડે એ ઘટે એ ઘટે નથી સાહેબ, કોઈ ખાતરી નથી મળી. 4 મહિનાથી તો અમે દેશો નથી સાહેબ, કોણ ડેરી બીડી આવતું કરતું નથી. શું ખવડાવો તમે પશુઓને, શું ખવડાવો અત્યારે? શું નોકર સાહેબ, શાક જ દોડ બીજું બંધ થઈ ગયું છે, કાપતું કરતું નથી. બરાબર, હા, પૈસા નોકરે તો અમે લાવી નહીં પશુને, નોકર કોણ. ફતેપુરા ગામમાં આવેલ દૂધ મંડળી દૈનિક દૂધનો સ્વીકાર તો કરે છે, પરંતુ પગાર આપવામાં આનાકાની કરી રહી છે, જેથી નાના પશુપાલકોની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે. કોણ નથી, અમારે દૂધની દૂધ ભરાવે છે, પૈસા નથી મળતા, અમારે બાળકારે બધી તકલીફ છે ખાવા પીવાની. અમે એની પછીઓ ઉપર તો જીવતો હતો, અમારા પછીઓને શું નોખા, એટલો બાજુ અમને આ 6 પગાર છે, અમને કોઈ ડેરી પૈસા આપતી નથી. પૈસાનું કોક તમે મા બાપ કોક કરી નાખો અમારું તો અમને ઠીક રહેશે, નકામે દિવાળી બગડેલી છે. કેટલા પશુ હશે ને તમે કેટલું દૂધ ભરાવતા હશો? અમારા પશુ લગભગ મા બાપ 50 છે, 50 પશુ છે, 50 પશુ તો મારા 70 જણાની હોય છે ને, એનામાં 50 જણાનું દૂધ ભરે છે, ભાડાનું બે ટકરું બિલ 1000 દૂધ ભરાય છે, પણ અમને કોઈ પૈસા મળતા નથી. તમે તો છે ડેરી બી આ તો રેડી રેડી પાછા મંત્રી તો કોઈ અમને ઓખે દેખાતો નથી. દૂધ ભરાવો છો અત્યારે? દૂધ ચાલુ હોય લેવાનું? હા, દૂધ લેવાનું ચાલુ હોય છે, ડેરી ચાલુ હોય, પણ દૂધ ભરાઈ ભરાઈને પાછા આખો મને પૈસા બીજા મળતા નથી. કેટલો ભેગો થયો છે પગાર? તો પગાર ભેગો થયો છે એક આજ મારા પરવારે 70 દણારે 2 લાખ રૂપિયા. અચ્છા, વ્યવહાર બધા અટકી ગયા છે? બાજે વ્યવહાર અટકી ગયા, મારો બાળકો બધે દખી થાય છે, એટલે આ તહેવાર આવે છે, મારો કોઈ ખાવા પીવાનું તહેવારમાં જ ન જોઈએ, બધું જોઈએ, પણ કોઈ સાહેબ મને કોઈ સાથ આપતો નથી, દીદીવાળો કોઈ મંત્રી પણ મને મળતો જ નથી. હાલ તો ફતેપુરા ગામના પશુપાલકો દિવાળી પર્વને લઈ ચિંતામાં છે. બાળકો કે પરિવારના સભ્યો નવા કપડાં લાવે તેમ પણ નથી. પશુઓને ઘાસચારો તેમજ દાણ માટે પણ ઉધારી કરવી પડી રહી છે. લાચાર મહિલાઓ જલ્દી દૂધનો પગાર મળે તે માટે વિનંતી કરી રહી છે. હા સાહેબ, પગાર બીજો કોઈ આવતો નહીં, તકલીફ પડે. દિવાળી મનાવવાની સણેહારા માથે દિવાળી મનાવવા. હા, વિધવા બાઈ સાહેબ. અચ્છા, કેટલા પશુ હોય તમારા પાસે? કેટલો આવતું હશે તમારે દૂધ આવક? કેટલા પશુ? 4 પશુ હોય. પહેલા કેટલો પગાર આવતો? પહેલા 4-5 હજાર પગાર આવતો, 15 દાડે. હાલ બંધ છે? હાલ બંધ છે, મહિનાથી. શું કારણ બન્યું ખબર? પૂછ્યું ખરી મંત્રી? શું કારણ થી આ બંધ છે બધું પૂછ્યું ખરી તમે મંત્રી બીજન કોઈને? ના. તકલીફ પડે, પગાર નથી આવતો? હા, તકલીફ પડે ઘણી, પગાર નહીં આવતો, બસ મનખોરો માથે ચડાવીને સેમન બીજો લાવા,
દોણ દોણી લાવા ખાવા દોણ બીજું લાવા લોણ બીજું કોઈ નહીં આવતો કોઈ લાભ બીજો મન સાહેબ ને મળતો નફો બીજો મળે એવું કોઈ નફો બીજો કોઈ સાહેબ ને મળતો તાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં નાના મોટા કુલ 240 જેટલા દૂધ ગ્રાહકો છે જે લોકો શ્રીમંત છે જેમની પાસે ખેતી છે કે અન્ય વ્યવસાય તે લોકો તો જેમ તેમ કરી પશુપાલનનો વ્યવસાય ચલાવી રહ્યા છે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર કે જેમનો મુખ્ય વ્યવસાય માત્ર ને માત્ર પશુપાલન છે તેવા પરિવારોની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે પશુઓ માટે દાન પણ હવે મળતું નથી અને પગાર ના મળતો હોવાથી ઉધારી પણ વધી જતા મહિલાઓને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે પગાર નથી આવતા શું સારવું ઢોરણ કોણ બીજીની ડેરીમાં કોઈ મળતો નથી સારવું શું અથવા વસ્તી જે માડવી દસ જનવરી હોજવાની શું સારા ખવરાવા પીવરાવા સેમોન વગર પોપો પડી હાલ 70,000 પગાર રોડેલો પડ્યો શું સારવું સેમોન વગર કેટલા પશુ હશે તમારે તમારે કેટલો પગાર આવતો પહેલાં મારો પગાર આવતો 15,000 દસ હતા ઢોર શું સારા કોણ બીજું મળતો નથી મંત્રી પાસે નફો નથી મળ્યો તમને ના નફો નહી મળ્યો કે પગાર કે કોઈ વસ્તુ નથી હવે બાજુ જાય ને અમે તો જાય શું કરો જઈને પાછા આવા દૂધ રેડીને કૂતરો રેડીને પાછા આવો મારે હવે બીજો કલબી વાર તો ખેતી પાદરી કે ગંજમાં બીજે લાવી મારે કોણ દે મને તો કોઈ 5 રૂપિયા ધીરણ નહીં કરતા કોઈ સાંભળતું જ નથી તમારું મને કોણ દે પણ મારે તો ખેતર નહીં બીજા ને આ લીલો લાવે ને ઉપાડી નાખે સાર વરે છે ને લાવી નાખે બેસાતી ઢોરે ભૂખે મારી આ કોણ વગર ઢોરે મારતો ઓયનું આવ્યું હોય 10,000 પગાર આવે ઉઠી શું કરે ફતેપુરા દૂધ મંડળી પશુ ગ્રાહકોને કયા કારણોસર દૂધનો પગાર ચૂકવતી નથી આ મામલે બનાસડેરીના અધિકારીઓ પણ ફતેપુરા ગામના પશુપાલકોને દૂધનો પગારનું ચૂકવણું કરવા માટે આગળ આવે તેવી રજૂઆત ફતેપુરા ગ્રામજનો કરી રહ્યા છે